टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દાદાની સરકારે મોડે સુધી ગરબા રમવાની મંજૂરી આપી દીધી છે, તો સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની મંજૂરી નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટતા, ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન, આસપાસના લોકો હેરાન ન થાય એ પ્રકારે મોડે સુધી ગરબા રમી શકાય, મોડે સુધી ગરબા રમી શકાય એ માટે સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, ખેલૈયાઓ સાથે વેપારીઓ માટે પણ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, સરકારના નિર્ણયથી લાખો વેપારીઓને ફાયદો થશે, મોડે સુધી ગરબાના આયોજનના કારણે નાના નાના વેપારીઓનો રોજગારમાં પણ વધારો થશે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનો પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં, આ બધી જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભલે નવરાત્રીનો સમય છે, ભલે સરકારે 12 વાગ્યા સુધીની સીમા વધારી છે, પરંતુ પરમિશન લેવું હજી બી અનિવાર્ય છે અને એની ડેસિબલની જે સીમા છે એની અંદર વગાડવું બી ફરજિયાત છે। 12 વાગ્યા પછી વગાડવા માટે પરમિશન આપી શકાય નહીં, ને જો એવી પરમિશન અગર આપવામાં આવે છે તો એ પરમિશન બી ગેરકાયદેસર ગણાય। ગુજરાતને ઓળખ કહી શકાય, ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ। સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય, મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળજી રાખે તેવી પણ નવરાત્રીના આયોજકોને, ગરબાના આયોજકોને પણ